વિદ્યાર્થી મિત્રો વર્ણનવાળા પ્રશ્નોની અંદર એટલે કે બહુ લાંબા પ્રશ્નો હોય ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ યાદ રાખવામાં ગડમથલ અનુભવે છે અને જેની પાછળનું અગત્યનું કારણ એ છે કે આ પ્રશ્નોને મગજમાં કઈ રીતે સારી રીતે ગોઠવવા જોઈએ આ આખી એક વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જો આપણે બધા જ પ્રશ્નોને જો તૈયાર કરીએ તો આપણે ખૂબ સારી રીતે પેપરની અંદર ક્રમચુકા સિવાય વર્ણનવાળા પ્રશ્નો ખૂબ જ સારી રીતે લખી શકતા હોય છે મિત્રો વર્ણનવાળા પ્રશ્નોને મગજમાં ગોઠવવાના છે એ જો પ્રશ્નો વ્યવસ્થિત ન ગોઠવાય તો લખતી વખતે વ્યવસ્થિત રીતે ક્રમબદ્ધ રીતે આવતા નથી હોતા અને જેને કારણે પેપર લખવામાં માનસિક તાણ રહેતું હોય છે આવા પ્રશ્નોને લાંબા ગાળાની યાદશક્તિમાં મોકલવા જરૂરી છે અને આ લાંબા ગાળાની યાદશક્તિમાં ગોઠવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એના વિશે આજે મારે તમને થોડી વાત કરવાની છે થોડી પ્રેક્ટિસ કરવી પડશે એકદમ ઝડપથી આના પર પૂર્ણ કોન્ફિડન્સ નહીં આવે કદાચ એવું પણ બની શકે કે પરીક્ષાના દિવસોમાં આ પદ્ધતિનો ઉપયોગ તમે ન કરી શકો તો ચિંતા કરવાનું કોઈ કારણ નથી પણ જ્યારે વર્ષ દરમિયાન તમે જ્યારે ખરેખર વાંચતા હો અભ્યાસ કરતા હો મહેનત કરતા હો ત્યારે વર્ણનવાળા પ્રશ્નોને આ ભૂમિકા ઉપર તૈયાર કરવા જોઈએ તેમ છતાં પણ અત્યારે પરીક્ષાની દૃષ્ટિએ પણ તમે એનો ઉપયોગ જરૂરથી કરી શકો સૌથી પહેલું શું કરશું પ્રશ્નને બરાબર વાંચ્યા પછી તમે એના મુદ્દાઓને એક એક વાક્યમાં અથવા તો એક એક વિધાનમાં તમે એને છૂટા પાડવાનો પ્રયત્ન કરો જુદા પાડો અને એ બધા વાક્યો માત્ર વાંચો બનવા જોગ છે કે ત્રણ કે ચાર પાનાનો પ્રશ્ન જેમાંથી તમને છ આઠ મુદ્દાઓ જુદા પડી શકે જેમાં થોડા વધારે પણ મુદ્દા હોઈ શકે થોડા ઓછા પણ મુદ્દા હોઈ શકે વિદ્યાર્થીની આવડત વિદ્યાર્થીની સમજવાની ભૂમિકા ઉપર કેવી રીતે મુદ્દા જુદા પાડવા એ એક ટેકનિક વિકસાવવી જરૂરી છે જેમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને આ મુદ્દાઓને જુદા પાડવા માટે મદદરૂપ બની શકે આ મુદ્દાઓ જુદા પડ્યા પછી એ મુદ્દામાંથી એક શબ્દ એવો ગોતી કાઢો દરેક મુદ્દામાંથી એક એક શબ્દ કે જે શબ્દને આપણે કી વર્ડ્સ તરીકે બતાવશું અને આ કી વર્ડ્સ તમે જો જુદા કાઢો અને જો કી વર્ડ્સ તમે તમારા મગજમાં વ્યવસ્થિત યાદ રાખો તો આપોઆપ કી વર્ડ્સના અનુસંધાનમાં મુદ્દાઓ યાદ આવશે મુદ્દાઓના અનુસંધાનમાં આખું વર્ણન યાદ આવશે અને દરેક મુદ્દાના અનુસંધાનમાં એક એક પેરેગ્રાફ લખવાથી આખો પ્રશ્ન ખૂબ જ સુંદર રીતે વ્યવસ્થિત ક્રમબદ્ધ અને એક પણ મુદ્દો રહી ન જાય એ પદ્ધતિથી લખાશે તો આ માટે મારે તોને એક ઉદાહરણ આપવું પડશે આ ઉદાહરણ એ માત્ર એક માત્ર માહિતી છે આ પ્રકારે તમામ વર્ણનાત્મક પ્રશ્નોને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ આ એક નમૂનો છે અને આ નમૂનો હું એક એવા વિષયના અનુસંધાને લેવા માગું છું કે જે લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ ન પડે દાખલા તરીકે વાયુના ગુણધર્મો વિશેનું એક આખો પ્રશ્ન છે કદાચ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આ વાયુના ગુણધર્મો વિશે જાણવાની જરૂર નથી પણ વિગતનો ખ્યાલ મળી શકે અને એ જ રીતે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સના કે અન્ય કોઈ વર્ણનાત્મક પ્રશ્નોને પણ આ જ પદ્ધતિથી તૈયાર કરી શકે વાયુના ગુણધર્મોને હું છ વિધાનમાં બતાવું છું પ્રશ્ન તો મોટો છે લાંબો પ્રશ્ન છે અઢી ત્રણ ત્રણપણાનો પ્રશ્ન છે પણ તમે જો આ છ મુદ્દા એની અંદર મેં બતાવ્યા ખૂબ મોટી સંખ્યાના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે ન્યૂટનના નિયમોનું પાલન કરે છે બે અણુઓ વચ્ચે આકર્ષણ બળ રહેલું છે બે અણુઓ વચ્ચે અંતર પણ ખૂબ વધારે છે અને એની વચ્ચે જે અથડામણ થાય છે સ્થિતિસ્થાપક છે જો આવા વાક્યો તમને ગોતતા આવડે તો તમે આ પ્રશ્ન જે છ મુદ્દા છે એને તમે છ નાના પેરેગ્રાફમાં સારી રીતે લખી શકો પણ મિત્રો આ છ વાક્યો પણ કેમ યાદ રાખવા આ છ વાક્યો આપણા મગજમાં ગોઠવવા માટે કેવી રીતે યાદ રાખી શકાય તો એ વાત આપણે થોડા આગળ વધીએ દરેકમાંથી આપણે એક એક શબ્દ યાદ રાખવાનું છે આ શબ્દો કેવી રીતે યાદ રાખીએ છીએ એ એક પછી એક આપણે જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો વાક્ય યાદ રાખો ખૂબ મોટી સંખ્યાના અણુઓ આપણે યાદ રાખવાનું છે મોટી સંખ્યા અસ્તવ્યસ્ત ગતિ કરે છે આપણે યાદ રાખવાનું છે અસ્તવ્યસ્ત ગતિ ન્યૂટનના નિયમોનું પાલન કરે છે આપણે યાદ રાખવાનું છે ન્યૂટનના નિયમો બે અણુ વચ્ચે આકર્ષણ બળ લાગે છે આપણે યાદ રાખવાનું છે આકર્ષણ બળ બે અણુ વચ્ચે વધારે અંતર છે આપણે યાદ રાખવાનું છે વધારે અંતર અથડામણ સ્થિતિસ્થાપક છે આપણે યાદ રાખવાનું છે સ્થિતિસ્થાપક એટલે કે આપણે યાદ આટલું જ રાખવાનું છે મોટી સંખ્યા અસ્તવ્યસ્ત ગતિ ન્યૂટનના નિયમો આકર્ષણ બળ વધારે અંતર અને સ્થિતિસ્થાપકતા જો આટલા શબ્દો તમે યાદ રાખો તો તમને આ છ વાક્ય યાદ આવે આ છ વાક્ય યાદ આવે તો આપણને આપોઆપ એ છ પેરેગ્રાફ નાના તમે લખી શકો અને વાયુના ગુણધર્મનો એક સુંદર મજાનો એક પ્રશ્ન કે જેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન હોય કોઈ પણ મુદ્દો રહી ન જાય એ પ્રકારે આપણને યાદ રહી જાય મિત્રો હજી આના કરતાં પણ એક વધારે સ્ટેજ છે પણ અત્યારે હું મતાવવા માગતો નથી આ જે શબ્દો છે એ શબ્દોના યાદ રાખવા માટે એનો પહેલો પહેલો અક્ષર લઈ અને એક તમે નવો શબ્દ બનાવો એ નવો શબ્દ બનાવશો એના ઉપરથી છ શબ્દો યાદ રહેશે એના ઉપરથી છ વાક્યો યાદ રહેશે એના ઉપરથી તમને છ પેરેગ્રાફ યાદ રહેશે અને પ્રશ્ન બહુ સારી રીતે તૈયાર થઈ જશે મિત્રો એક આખી સાયન્ટિફિક પત્તી છે ક્યારેક એ છ શબ્દોને એક વાક્યમાં પણ યાદ રાખી શકાય થોડું અઘરું છે છતાં વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એ વાક્ય કયું તો તમે જોઈ શકો ન્યૂટનના નિયમ સાથે અસ્તવ્યસ્ત ગતિ કરતાં સ્થિતિસ્થાપક અથડામણ કરે અને પરસ્પર આકર્ષણ બળનો અનુભવ બતાવે છે એટલે કે અથડામણ પણ સ્થિતિસ્થાપક છે એવું વાક્ય આપણે બનાવી અને આખે આખો પ્રશ્ન ખૂબ જ સરળતાથી યાદ રાખી શકાય છે મિત્રો આ પ્રકારના યાદ રાખવા માટેની મેં એક સુંદર પુસ્તક લખ્યું છે અને આ પુસ્તક છે મેજિક મેમરી જેની અંદર ભૌતિક વિજ્ઞાનનો પ્રશ્ન કેમ યાદ રાખો સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એના કેટલાક પ્રશ્નોને કેમ યાદ રાખવા અન્ય ગણિતના સૂત્રો કેમ યાદ રાખવા એવી પણ કેટલીક બાબતો એ પુસ્તકમાં આપવામાં આવી છે તમે આ પુસ્તકને પણ મેળવી શકો આ પુસ્તક ઉપરથી તમે યાદ રાખવા માટેની જુદી જુદી અનેક ટેકનિકોનો ઉપયોગ પણ કરી શકો પણ આજના આ વિડીયોની અંદર માત્ર ટૂંકી રીતે તમે સમજી શકો એટલા માટે આ એક નાની બાબત બતાવી છે ફરી એકવાર મોટો પ્રશ્ન ચાર પાંચ પાનાનો પ્રશ્ન એમાંથી પસંદગીના છથી આઠ વાક્યો વિધાનો દરેક વાક્યને યાદ રાખવા માટે એક એક શબ્દ એક એક શબ્દને યાદ રાખવા માટે એનો પહેલો પહેલો અક્ષર લઈ અને એક નવો શબ્દ અને આવી રીતે ક્રમબદ્ધ રીતે જો તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો તો કોઈ પણ વર્ણનાત્મક પ્રશ્ન તમારા મગજમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે આ આખી પદ્ધતિ લાંબા ગાળાની યાદશક્તિમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે તમે આ પ્રશ્ન લાંબા ગાળા સુધી એટલે છ થી આઠ મહિના સુધી ન ભૂલો એ પ્રકારની આખી સિસ્ટમ છે અને તમે એનો મહત્તમ ઉપયોગ કરી શકો પણ અત્યારે જો પરીક્ષાના દિવસો ચાલુ હોય તો માત્ર તમને બહુ અઘરા લાગતા હોય બહુ તકલીફ લાગતી હોય એવા દરેક વિષયની અંદરથી ત્રણ ચાર પ્રશ્નોને આ રીતે સમજવાનો યાદ રાખવાનો વાક્યો ગોતવાનો શબ્દો ગોતવાનો પ્રયત્ન કરજો મિત્રો જરૂર પડે તો તમે ચાર પાંચ મિત્રો ભેગા થઈને પણ થોડી પ્રેક્ટિસ કરજો આ એક પ્રેક્ટિસની વાત છે આ એક અનુભવની વાત છે માત્ર એક વખત વિડીયો સાંભળી લેવાથી પણ કામ નહીં થાય આ વિડીયો તમારે વારંવાર સાંભળવો પડશે તમે ત્રણ ચાર વખત આ વીડિયો સાંભળશો ત્યારે તમે આ પ્રકારે પ્રેક્ટિસ કરી શકશો અને એ રીતે કામ કરી શકશો મિત્રો આ વીડિયો તમને જો બરોબર લાગ્યો હોય અને તમારા વિકાસ માટે આ વિડીયો જો ઉપયોગી હોય કારણ કે આ પ્રકારના વિડીયો તમને બહુ ઓછા જોવા મળતા હોય છે ભાગ્યે જ જોવા મળતા હોય છે તો એ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો તમને બેલનું બટન દેખાશે આ બટન ઉપર ક્લિક કરવાથી અમારી ચેનલ ઉપર નવા નવા આ જ પ્રકારના વિડીયો જે મૂકાતા જતા હોય છે એવા વિડીયો માટે તમને નોટિફિકેશન મળશે અને જીવનની અંદર તમે ખૂબ ખૂબ તાકાતથી દરેક ક્ષેત્રમાં આગળ વધી શકો એવા વિડીયોનો લાભ લઈ શકશો મિત્રો આ વિડીયો તમને ગમો જ હશે ખાતરીપૂર્વક કહું છું કે આ વિડીયો સૌ કોઈને ગમે એ પ્રકારનો છે પણ થોડી પ્રેક્ટિસ કરવી પડશે તો તમને જો ગમો હોય તો ક્લિક કરો તમે લાઈક કરો અને જો તમને તમારા મિત્રોને પણ આ વિડીયો તમે બતાવવા માગતા હો તો તમે શેર કરો જેથી તમારા મિત્રો પણ આ વૈજ્ઞાનિક પદ્ધતિથી યાદ રાખવાની એ જે ઉત્તમ સિસ્ટમ છે એનો લાભ એમને મળશે ધન્યવાદ ખૂબ ખૂબ સારી રીતે આગળ વધો એ માટે ફરી ફરીને અભિનંદન